હિંમતનગર ખાતે બ્રોડબેઝ રેલવે લાઇનનું નવીનીકરણની કામગીરીના પગલે શહેરના મુખ્ય માર્ગ બંધ કરવાની જાહેરાત કરતા આજે વેપારીઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હિંમતનગરમાં હાલ બ્રોડગેજ રેલવેનું નવીનીકરણ કામગીરી ચાલી રહી છે ત્યારે હિંમતનગરના ટાવર રોડ થઈને સંઘ પસાર થતો ફાટક બંધ કરીને ત્યાંથી રસ્તો બંધ કરવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે અને અહીંથી મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે ત્યારે આ મામલે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને અહીં જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધ પણ વેપારીઓ કરશે તેમ જણાવ્યું હતું. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવશે, પોતાની રજૂઆત કરશે અને જો અહીં ફાટક બંધ રહે તો વેપારીઓ રસ્તા બંધ નહીં કરવા દે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રેલવેના કર્મચારી અને સર્કલ સાહેબ રૂબરૂ આવે અને અમારું પદનામું કરી ગયા છે અને એ કહે છે કે આ રેલવે ફાટક બંધ થવાની છે, એટલા માટે અમારો સખ્ત વિરોધ છે. 50 વર્ષોથી આ રેલવે ફાટક ચાલુ છે, એ રેલ બંધ ન થાય. અહીં વેપારી બધી જાતના વેપારો વેપાર કરે છે, કોઈ જાતની તકલીફ નથી આવવા જવાની. જો ભવિષ્યમાં રેલવે ફાટક બંધ થાય તો નાના નાના માણસોના મોટા વેપારીઓનો ધંધા રોજગાર બંધ થાય અને આવવા જવાની મોટી તકલીફ થાય. આ બાજુ ટાવર આવે છે, આ બાજુ જૂનું માર્કેટ યાર્ડ છે, પેલી બીજું માહીનગર છે, મેઇન રસ્તો આ છે, એટલે મેઇન રસ્તો આલુ ચક ચાલુ રહે એવી મારી માગણી છે. આજની માગણી સંતોષ માટે વાત મળતો ને તો સાથે જ બધા એરિયાવાળા વેપારીઓ ભેગા થઈ ગયા અને દરેકે પોતાની સહીઓ આપી અને વાંધો દર્શાવ્યો છે અને એ વાંધો સરકાર સીમા રજૂ થાય, રેલવેમાં રજૂ થાય એવી અમે નમ્ર વિનંતી કરી છે અને સાહેબોને પત્ર આપી. આ કામ ન થાય તો આગળનો કાર્યક્રમ નિયમ પ્રમાણે કાયદેસર જે કાર્યવાહી થાય એ આ એરિયાના બધા વેપારી આખું મંડળ રજૂઆત કરશે અને કાર્યવાહી કરવા સખત વિરોધ કરી અને કામ બંધ થાય, ફાટક બંધ ન થાય એવી કાર્યવાહી અમે કરવાના છીએ.